નમસ્કાર તમામને. સર્વપ્રથમ તો મોરબીશ્રી મનહરભાઈ, ઝુબીનભાઈ, અનુપભાઈ, સતીશભાઈ અને રાહુલભાઈ, સૌપ્રથમ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મુંબઈથી અહીંયા સુધી અમને ખેંચી લાવ્યા. આટલા સુંદર આયોજન માટે ગળગળાટ એમને જરૂરી છે. હું શ્રીમતી જયશ્રી તવાડિયા, જે મારા હસબન્ડ અત્યારે બોલી ગયા, 25 વર્ષથી એઓ આઈટીના બિઝનેસમાં છે. સ્લોલી ગ્રેજ્યુઅલી આઈટીનું બિઝનેસમાં દરેક લોકો જોડાવા માંડ્યા, ટીવીવાળા કે પછી નોર્મલી જે ટેકનિકલ જોડાયેલા હોય. એટલે ધીમે ધીમે એમણે ઈપીડીએસનું ચાલુ કર્યું, એમણે કમ્પ્યુટરમાંથી સોલાર સિસ્ટમ પર આવ્યા, અત્યારે સિક્યોરિટી કેમેરામાં સારું કરે છે. એમની સાથે રહી રહીને મેં પણ ઘણો બિઝનેસ શીખ્યો, પણ ઘરમાં બે દીકરીઓની જવાબદારી હોવાથી હું સક્રિય રીતે એમની સાથે ઉતરી નહોતી શકતી. પણ હવે છેલ્લા 2 વર્ષથી લગભગ મેં પણ મારી રીતે મારા બિઝનેસ ડેવલપ કરવાનું ચાલુ કર્યું છે. અને જેમ સાહેબે કહ્યું એમ એમએસએમઈના મેં વર્કશોપ અટેન્ડ કર્યા છે. તો અહીં ઉપસ્થિત દરેક હું કહું છું, જેને બી માર્ગદર્શન ના હોય કે કોઈ ગાઈડન્સ ના હોય કે સપોર્ટ ના હોય, તો ગવર્નમેન્ટ ખરેખર આપણા માટે બહુ કામ કરી રહી છે, મહારાષ્ટ્રમાં પણ ગુજરાતમાં પણ. બસ આગળ આવી જે વસ્તુને જાણવાની આપણી તમન્ના હોવી જોઈએ, અને એ બધા ઉપરાંત આપણા ભાઈઓ છે જ આપણે એને સપોર્ટ કરવા માટે. તો હું દરેકને કહું છું કે એમએસએમઈ નો લાભ લો, ના સમજાય તો ભાઈઓ પાસે બેસીને ચર્ચા કરો, એકબીજાને અનુરૂપ થાઓ અને એકબીજાની સાથે મળીને આગળ વધીએ. ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એક વાર. બોરીવલી રહું છું, સ્પેશિયલી આ પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે આવી છું. ખૂબ સરસ, ખરેખર ધન્યવાદ તમને બધાને કે આવો સરસ પ્રોગ્રામ અહીંયા અરેન્જ કર્યો. હું યોગા ક્લાસે ચલાવું છું બોરીવલીમાં, અને વિચાર છે કે આગળ મારો પોતાનો યોગ સ્ટુડિયો ચાલુ કરું, તો એના માટે થોડું ગાઈડન્સ મને જોઈતું હતું. અને બીજું એ કે મારી છોકરી છે, 12th ની એક્ઝામ હમણાં હતી એમણે, તો વિચાર એવો છે કે એ પણ આગળ બિઝનેસ કંઈક કરે. તો અહીંયા અને તો તમારા બધાના આઈડિયા જાણે. અને એક બીજું એ કહેવાનું કે બાકી બધા તો પેરેન્ટ્સ પોતાના છોકરાઓને પણ આવા શિબિરમાં આવા પ્રોગ્રામ્સમાં લાવે, તો શું છે કે એમના મગજમાં એ બીજ રોપાય. બીજી વસ્તુ એ છે, એ લોકો પોતાની રીતે વિચારતા થાય. લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. ફર્સ્ટ ઓફ ઓલ હું મુંબઈથી આવું છું, ને મારું નામ કોમલ વાઘેલા છે. મેં સ્ટાર્ટ કર્યું હતું મારી કંપની, એ હમણાં સ્ટાર્ટ કરી છે, પણ પહેલાં મેં જ્યારે જોબ કર્યું હતું ત્યારે મારું સ્ટાર્ટિંગ ઓફ ધ કરિયર હતું અબાઉટ ઇન્ડિયાથી. એના પછી મેં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરી હતી એફ્રિકન માર્કેટ. હમણાં જ મારા બ્રધર આવીને બોલીને ગયા છે કે એફ્રિકન માર્કેટ સ્ટાર્ટ કરવાનો છે, તો યસ વી આર ઓન ધ પાથ. મેં કંપની ફાઉન્ડેશન તો કરી દીધું છે વેન્ડર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડથી, અને હવે હર્બલ પ્રોડક્ટ્સ પર અમે લોકો ફોકસ કરીને ત્યાં એસ્ટાબ્લિશ કરવાના છે. થેન્ક યુ. હેલો, મારું નામ મેઘના પટેલ છે અને હું નવસારી કોથમડીથી આવું છું. મેં પી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરું છે, પ્લસ ડિપ્લોમા પણ કરું છે, અને મારો ભાઈ પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તો અને અમે લોકોએ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પ્લસ ઇલેક્ટ્રિકલ સર્વિસનું ગવર્મેન્ટ જે સર્ટિફિકેટ આવે છે એ લીધું છે. તો હવે ઇન ફ્યુચરમાં અમે લોકો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન પ્લસ હોમ વાયરિંગમાં જવા માટે વિચારીએ છીએ, અને એ માટે જે ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની અંદર જે સર્વિસિંગ માટે જે ફાઇલની અંદર, બીકોઝ વી આર ફ્રેશર નાવ, તો એની અંદર જે ટેન્ડરિંગ થાય છે એ માટે અમે લોકો અત્યારે આગળ પ્રોસેસ કરીએ છીએ. બટ અમે ફ્રેશર છીએ, તો એ માટે અમને લોકોને પ્રેક્ટિકલી એટલું બધું નોલેજ નથી. તો જે ઇલેક્ટ્રિકલ બેકગ્રાઉન્ડના હોય અને જે અમને આ નોલેજ પ્રોવાઈડ કરી શકે, તો એ મારા માટે ખૂબ હેલ્પફુલ રહેશે. થેન્ક યુ. મારું નામ તારાબેન સોલંકી છે અને મારું ગામ એઠાણ છે. અમે પીજે સોલંકીના કુટુંબી છે. મારો છોકરો અત્યારે બોલી ગયો છે, એ ફેજો આઈસ્ક્રીમ કરી ગયો છે, અને હું ખાસ જોવા માટે જ આવી છું આજે. પણ તમે આપણે સમાજના ભાઈઓ આટલી પ્રગતિ કરી રહ્યા છે એ મને જોઈને ઘણો જ આનંદ થયો છે, અને ભગવાન તમને ખૂબ આગળ વધે અને તમારી પ્રગતિ ચાલુ રહે એ માટે ભગવાનના ચરણમાં પ્રાર્થના. બધાને